एक गायत्री मंत्र मारी साथे साथे। ओम भूर्भुवः श्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आओ पावन चैत्र नवरात्रि ना दिवसों में परम पूज्य गुरुदेव ना आ प्रवचन ने हृदयंगम करिए। युग शोधन माटे महानुभावों ने आमंत्रण। देवियों ने भाइयों गायत्री मंत्र मारी साथे साथे बोलो। ओम भूर्भुवः श्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। देवियों ने भाइयों मनुष्यों ने जानवरों ने सरखामणी में जुदा प्रकार ने जो विभूतियों परमात्मा ए बक्षेली छे। सामान्य प्राणियों बेकाम करी सके छे। एक तो ते पोतानु पेट भरे छे अने बीजू संतान पैदा करे छे। आ बे सिवाय अन्य कोई पुरुषार्थ तेमने भागे आवता नथी। बीजी बाजू मनुष्य ने ईश्वरे केटकेटली अद्भुत विभूतियो आपी छे। मनुष्य सिवायना प्राणियों नी बुद्धिमता एटली ज छे કે તેઓ માત્ર પોતાની શારીરિક જરૂરિયાતો જ સંતોષી શકે। તેમને ચિંતનનો વિસ્તાર આટલે સુધી જ મર્યાદિત છે। પ્રાણીઓની તુલનામાં મનુષ્યને શું શું મળ્યું છે। મનુષ્યના શરીરની રચના એટલી અદ્ભુત છે કે જાણે ઈશ્વરે બધી જ કળાને એક જ કેન્દ્ર પર સીમિત કરી હોય। મનુષ્યનો હાથ જ લો તો એ કેટલો બધો અદ્ભુત છે। કેટકેટલી જગ્યાએથી વાળી શકાય, ફેરવી શકાય, આવો હાથ અન્ય કોઈ પ્રાણીમાં જોવા નથી મળતો। તેના મગજ વિશે તો શું કહેવું, હાડ માંસના પૂતળામાં અનોખા પ્રકારની ચેતના ભરેલી છે। ખરેખર આવું અદ્ભુત શરીર મેળવવા બદલ આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ। પાત્રતા અનુસાર ઈશ્વર વિભૂતિઓ આપતા હોય છે। જેઓ સુપાત્ર છે તેઓને જ આ વિભૂતિઓ મળે છે। પાત્રતાનો વિકાસ થયા પછી ભગવાનની ચાર જુદી જુદી વિભૂતિઓ મળતી હોય છે। એક વિભૂતિનું નામ છે રુત અથવા સદબુદ્ધિ। સુરક્ષા, શાલીનતા, અંતઃપ્રેરણા આ બધું જ સદબુદ્ધિની અંતર્ગત જ આવે છે। જેઓને સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે તે લોકો પોતાનું કલ્યાણ તો કરે જ છે પણ સાથે સાથે સમાજનું ઉત્તરદાયિત્વ પણ સંભાળે છે। આખી મનુષ્ય જાતિનું કલ્યાણ સાધે છે અને પૃથ્વીને આનંદદાયક બનાવે છે। સદબુદ્ધિ ધારણ કરનારને જ આપણે બ્રાહ્મણ કહીએ છીએ। સદબુદ્ધિ પ્રાપ્ત થયા પછી વ્યક્તિનું ચિંતન અને જીવન બંને દેવતુલ્ય બની જાય છે। સદબુદ્ધિ યુક્ત વ્યક્તિ પોતાના કર્તવ્યો નક્કી કરે છે। તે પોતે વયમ રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતઃ આવી બ્રાહ્મી જવાબદારી પોતે ઉપાડે છે। દેવતા અને બ્રાહ્મણ એક જ છે। જેમ દેવતાઓ આકાશમાં રહે છે તેમ દેવતા એ પણ છે કે જે ભલે નીચે રહેતો હોય પરંતુ તેનું મન આકાશમાં રહેતું હોય। એનો અર્થ એ છે કે સદબુદ્ધિ યુક્ત બ્રાહ્મણ વ્યક્તિના વિચારો ચિંતન ઊંચા હોય છે, તેનું લક્ષ્ય ઊંચું હોય છે। તેઓ ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત કરી પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરતા હોય છે। સદબુદ્ધિથી સત્યની, સત્યથી તપની ઉત્પત્તિ થાય છે અને તપથી ગરમી પેદા થાય છે જેનાથી દિવસ રાત થાય છે અને સમગ્ર સંસારની વ્યવસ્થા થાય છે। આવી જ તપસ્વી વ્યક્તિઓને બુદ્ધિજીવી તરીકે ઓળખવામાં આવે છે। જેને ઈશ્વરનો પ્રેમ મળે છે તેને સૌ પ્રથમ સદબુદ્ધિ જ મળે છે જેનાથી તે પોતાનું અને અન્યોનું કલ્યાણ પણ સાધી શકે છે। ઈશ્વરનો બીજો અનુગ્રહ સાહસ અને શૌર્યના રૂપમાં થાય છે। ત્રીજો અનુગ્રહ સાધન અને ચોથો અનુગ્રહ શ્રમના રૂપમાં પ્રાપ્ત થાય છે। ઈશ્વર આ ચારે અનુગ્રહ એક પછી એક આપણને આપે રાખે છે જેનામાં પરાક્રમ, શૌર્ય, સાહસ અને હિંમત છે। તેઓ દુનિયામાં પોતાની રીતે કાર્ય કરે છે। કોલંબસ, નેલોપિયન, નેપોલિયન, સિકંદર જેવા અનેક લોકો આ ગુણને આધારે જ ભૌતિક દુનિયામાં ઘણા ઊંચા કાર્યો કરી ગયા। આધ્યાત્મિક જગતમાં ફરહાદથી લઈને મીરા, વિવેકાનંદથી લઈને દયાનંદ સરસ્વતી જેવાઓએ
કેટલાય મહાન કાર્યો કર્યા છે. આનું જ નામ સાહસ. સાહસિક માણસને જ ક્ષત્રિય કહે છે. આદિકાળમાં આ દુનિયા ઉખડ ખાબડ બની ગઈ હશે. આદિકાળમાં આ દુનિયા ઉખડ ખાબડ રહી હશે. મનુષ્યોએ પોતાના સાહસ અને શ્રમથી આ દુનિયાને સમતલ બનાવી હશે. હિંસક ગણાતા પશુઓને પણ પોતાના આ જ ગુણો વડે સાધી પોતાના સહયોગમાં લીધા હશે. ઇમારત બનાવવાથી માંડીને ઘર, કપડાં, અન્ન વગેરેનું ઉત્પાદન આ ગુણને કારણે જ થયું હશે. શક્તિ તો અન્ય પ્રાણીઓમાં પણ હોય છે, પરંતુ તેઓ શ્રમ કરતા નથી અથવા પોતાના શ્રમનું નિયોજન કરી શકતા નથી. માણસની બુદ્ધિનો શ્રેષ્ઠતમ ભાગ છે ઋત. આ ઋત માણસને મળી જાય તો તેની બુદ્ધિ સાર્થક થઈ જાય, વિદ્યા સાર્થક થઈ જાય, પ્રજ્ઞા સાર્થક થઈ જાય, મનુષ્યની જિંદગી સાર્થક થઈ જાય. હવે એક જ કમી રહી જાય છે કે છીપમાં ક્યાંથી સ્વાતી બુંદ ટપકી જાય. જેમની પાસે મગજ છે, શિક્ષણ છે, જો તમારી અંદર શ્રદ્ધાનું સ્વાતી બુંદ પડી જાય તો તમે ઋષિ બની શકો છો, મહામાનવ બની શકો છો. આ બુદ્ધિનું દુર્ભાગ્ય છે કે તે માત્ર પેટ ભરવાના ઉપયોગમાં જ આવી રહી છે. એનાથી પણ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જ્યારે બુદ્ધિનો ઉપયોગ કોઈને ફસાવવા માટે વાકપટુતાના કામમાં કે બીજા કોઈને બીજા લોકોને છેતરવાના કુચક્રમાં થાય છે. બુદ્ધિ વડે આપણે જે કંઈ કમાઈએ છીએ તેનો ખર્ચ કેવી રીતે કરવામાં આવે છે, નિશંક રીતે જ. બુદ્ધિની સૌથી વધુ કિંમત છે. પરંતુ જે મળી છે તેનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે? આ સ્થિતિમાં ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર પાસે આપણે આપણી સામે આવે છે. તેઓ આપણને સમજાવે છે કે અકલની કમાણી કરીને ક્યાં વાપરવી જોઈએ, કેવી રીતે વાપરવી જોઈએ. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને તે દિવસોમાં જે પગાર મળતો હતો તેમાંથી માત્ર 50 રૂપિયા જ પોતે લેતા હતા. પોતાના ઘરના સભ્યાઓને બોલાવીને કહી દીધું કે આપણે જે હિન્દુસ્તાનમાં પેદા થયા છીએ તેવી જ જીવન પદ્ધતિ અપનાવીને પોતાના અને કુટુંબ માટે એથી વધુ ખર્ચ ન કરવો જોઈએ. ભારતીય જીવન પદ્ધતિ જ અપનાવવી જોઈએ. પગારમાંથી જે બચે છે તેનો ઉપયોગ અન્ય કાર્યોમાં થવો જોઈએ. આપણી બુદ્ધિ પણ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની જેમ ચાલવી જોઈએ. તેમના હૃદયમાં દર્દ હતું, તેમની અંદર એક ઋત હતું. શિક્ષણની સાર્થકતા ઋત વડે જ સિદ્ધ થાય છે. એક વકીલ સવારથી સાંજ સુધી જૂઠું બોલી બોલીને પૈસા કમાતો હોય છે. પોતે ખોટું કરે અને બીજા પાસે પણ કરાવે તો એ શરમની વાત છે. જે પોતાના પેટ માટે દેશ સાથે, ધર્મ સાથે, માનવતા સાથે અને ઈશ્વર સાથે ગુનાઓ આચરે છે તેવા લોકોના જીવનનો કોઈ અર્થ જ નથી. મિત્રો, બ્રાહ્મણો માટે આ શરમની વાત છે. ઈશ્વર દત્ત અનુગ્રહોનો બધાને માટે ઉપયોગ કરવો જોઈએ. બીજાઓ ભલે આમ ન કરી શકે, પરંતુ બ્રાહ્મણોએ તો આમ જ કરવું જોઈએ કે જે સમાજમાં, જે યુગમાં કે જે દેશમાં બ્રાહ્મણોના મગજ અસ્તવ્યસ્ત થઈ જાય તો આખો દેશ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. સામાન્ય માણસના મગજ ખરાબ થઈ જાય તો તે બહુ તો ગુંડો, ડાકુ કે ઉઠાવગીર બની જાય છે. પરંતુ બ્રાહ્મણનું મગજ બગડી જાય તો તે બ્રહ્મ રાક્ષસ બની જાય છે અને આખા સમાજનું પતન થાય છે. માટે બ્રાહ્મણોએ ખાસ સચેત રહેવું જોઈએ. યુગની પોકાર છે કે બ્રાહ્મણો જાગે. કોઈ એમ કહે કે અમે બ્રાહ્મણ નથી, પરંતુ અહીંયા વંશ પરંપરાની વાત નથી. વિચાર પરંપરાની દ્રષ્ટિએ જોઈએ તો તમે બધા બુદ્ધિજીવી હો, તો તમે એક એવી પરંપરાના અનુયાયીઓ છો જે માણસને તેના કર્તવ્યો અને ઉત્તરદાયિત્વનો બોધ કરાવે છે. જો આમ ન હોય તો તમે લોકો ભગવાન સાથે કેવી રીતે જોડાઈ શકત? મને ખાતરી છે કે તમારા બધા ઉપર ઈશ્વરનો અનુગ્રહ છે જ. મારી અને તમારી સામે એક બહુ મોટું કામ પડેલું છે. આજે અમારી સામે બ્રહ્મની એક જંજાળ ઊભી થયેલી છે. આ બ્રહ્મની જંજાળને કાપવી પડશે. તેના માટે એક મોટું ઓપરેશન હાથ ધરવું પડશે. સામાન્ય ઓપરેશન તો ચપ્પુની મદદ વડે થઈ શકે, પરંતુ કેન્સરનું ઓપરેશન ચપ્પુ વડે થઈ શકે નહીં. અમારું એક બીજું કાર્ય છે કે ધર્મોનો સાચો મર્મ શોધવો. એ ધર્મ કે જે દુનિયાના 400 કરોડ માણસો પર સવાર છે,
સો કરોડ મનુષ્યો એવા હોઈ શકે કે જેમને ધર્મની પરવાહ નથી, જેઓ ધર્મના નામથી નારાજ નથી થતા, એવાને ધર્મનું મહત્વ સમજાઈ ગયું છે. વિશ્વ ધર્મની વ્યાખ્યા માટે આપણે આસ્તિકતાનું સત્યનું પ્રતિપાદન કરવું પડશે. ધાર્મિકતા, ધર્મનિષ્ઠા, કર્તવ્ય પરાયણતા અને ઈમાનનું પ્રતિપાદન કરવું પડશે. તેના માટે બુદ્ધિવાદનો સહારો લેવો પડશે. તર્ક, દલીલ આજના જમાનાની સૌથી સારી અને સૌથી વાહિયાત વસ્તુ છે. સારી કેમ? કારણ કે તેમાં સત્યને શોધવાની ક્ષમતા છે, સંભાવના છે. વાહિયાત કેમ? કારણ કે દલીલની પાછળ અંકુશ કે નિયંત્રણ ન હોય તો તે ગેરસમજો પણ વધારી શકે. દલીલ બંને પક્ષે થઈ શકે છે. સંસ્કૃતનું એક પુસ્તક છે, ન્યાય કુસુમાંજલિ. તેમાં બતાવવામાં આવ્યું છે કે દલીલ કેવી રીતે થઈ શકે, ચર્ચા કેવી રીતે થઈ શકે. તેમાં બે ટોપિક લેવામાં આવ્યા છે, એક ઈશ્વર છે અને બીજો ઈશ્વર નથી. બંને પક્ષો જોરદાર દલીલો કરે છે. અંતમાં લખ્યું છે કે અમે તો ચર્ચા કેવી રીતે થઈ શકે તે બતાવ્યું છે. પુસ્તકનો લેખક આસ્તિક છે કે નાસ્તિક એ અર્થ વગરની વાત છે. દલીલ તો ગમે તે કરી શકાય, ઊંધી પણ હોઈ શકે, સીધી પણ હોઈ શકે, નકામામાં નકામી હોય અથવા સાવ બેહુદી પણ દલીલ કરી શકાય. દલીલે જ સ્વચ્છંદ યૌનાચારનો પક્ષ લીધો છે. દલીલ એટલી સ્વેચ્છાચારી છે કે તે ક્યારેક ક્યારેક ફ્રોઇડનું સમર્થન કરે છે, તો ક્યારેક અસ્તિત્વવાદ માટે, તો ક્યારેક કાફડા અને નીત્સેની રીતે નાસ્તિકતાનું સમર્થન કરે છે. આપણે યુગ બદલવો હોય તો ફક્ત દલીલથી કામ નહીં ચાલે. સંશોધન માટે બે બાબતો પરત્વે ગંભીર થવું જોઈશે. આજકાલ બે બોર્ડ લટકતા જોવા મળે છે. એક બોર્ડ છે યોગા અને બીજું છે શોધ રિસર્ચ. યોગા સૌથી બેહુદી મજાક છે અધ્યાત્મની. ગલીએ ગલીએ યોગાના આશ્રમો ખુલ્યા છે. એમને પૂછો તો ખરા કે યોગાનો અર્થ શું છે? શું યોગ માત્ર સર્વાંગાસન કે ડીપ બ્રીધિંગ કે મેડિટેશન જ હોય છે? બંદૂક ચલાવનારા, પક્ષીઓ મારનારા કે મેસમેરિઝમ કરનારા બધા મેડિટેશન કરતા હોય છે? યોગા અને મેડિટેશન બંને અલગ અલગ વસ્તુ છે. જ્યાં દેખો ત્યાં યોગા યોગા યોગા, બીજું કાંઈ જ ન મળ્યું તો યોગાને મજાક બનાવી દીધો, યોગાને જ મજાક બનાવી દીધો. એવું જ રિસર્ચ શોધ સંસ્થાનું છે. જ્યાં દેખો ત્યાં આવા શોધ સંસ્થાનો તમે જોઈ શકો છો. હાલ પૂરતું અમે તમને એક કામ સોંપીએ છીએ. ઇન્ટેલિજન્સ જેને કારણે બદનામ છે તે બદનામીને ભૂસવાની છે. લગભગ દરેક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ કહે છે કે અમે વ્યસ્ત છીએ. કુલ બે કલાક સ્કૂલ કોલેજમાં ભણાવીને કહે છે કે અમે બહુ વ્યસ્ત છીએ. ગપ્પા મારે છે અને કહે છે કે અમે વ્યસ્ત છીએ. આ બધા ખોટા બહાના છે. તમે પ્રજ્ઞા વિસ્તારની જવાબદારી નિભાવીને જ સમાજના ઋણમાંથી મુક્ત બની શકો. ભગવાનનું, વિશ્વ માનવનું તમારા પર ઋણ છે. તેમાં સમયને સાચવવો પડે છે. સમયની સાથે કામમાં તન્મય બની જવાની કળા, વ્યસ્તતા તેને જ કહેવાય કે જ્યારે માણસ પોતાના લક્ષ્યમાં એટલો તન્મય બની જાય કે સમયનો તેને કોઈ ખ્યાલ પણ ન રહે. તમે યુગ અનુસંધાન, માનવ ધર્મની શોધ કે અધ્યાત્મની શોધના વિષયમાં ગંભીર હો તો તમારે સૌ પ્રથમ સમય ફાળવવો પડશે, મનોમંથન કરવું પડશે. આપણું કાર્ય સમુદ્ર મંથન જેવું છે. મારું વિચાર ક્ષેત્ર પણ સમુદ્રની જેમ ખૂબ વિશાળ છે. તેમાં ડૂબકી લગાવી શકાય તો મણી માણિક જેવા બહુમૂલ્ય રત્નો કાઢી શકાય છે. તમે તમારી બુદ્ધિનો સદુપયોગ કરીને, સમય આપીને, સાચા અર્થમાં બુદ્ધિજીવી હોવાનું પ્રમાણ આપો. તમારી ઉપર આખા યુગનું, પૂરા સમાજનું ઋણ ચડેલું છે. જે મહત્વની જવાબદારી છે તેને નિભાવો. વિજ્ઞાનનું વિજ્ઞાન અને અધ્યાત્મનું અધ્યાત્મ બતાવો, ત્યારે જ તે બંને ભેગા થશે. આગલી પેઢીને મહામાનવ બનાવવા માટે આના કરતાં ઓછાથી કામ નહીં ચાલે. અમે એક મોટું જ કામ ઉપાડીએ છીએ અને કરીએ છીએ. વૈભવ વિલાસની વાતોમાં બહુ સમય ગયો, આળસ પ્રમાદમાં બહુ સમય ગયો. હવે તમે સમય આપો અને તમારી બુદ્ધિમત્તાનો સાચો પરિચય આપી યુગ બદલવાના કાર્યમાં પૂરી રીતે લાગી જાઓ. જ્ઞાનની ધારાને
તમારી સાથે લઈ જઈને આખા સમાજમાં પ્રવાહિત કરો. અસ્તુ, જય ગુરુદેવ. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિ યુગ પંડિત યુગ વ્યાસજીનું આ દિવ્ય પ્રવચન માં ગાયત્રી તેમજ પરમ પૂજ્ય ગુરુદેવની દિવ્ય અનુકંપાથી પાવન નવરાત્રિના દિવસોમાં આપની પાસે પહોંચાડવામાં આવ્યું છે. આ સંદેશને, આ વિચારોને અણસાંભળ્યો નહીં કરતા, વણસાંભળ્યો નહીં કરતા આને જન જન સુધી પહોંચાડી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો. ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી આ ગુરુદેવનું દૈવી પ્રવચન જ્યારે આપ સૌની પાસે પહોંચ્યું છે, પાવન ચૈત્ર મહિનામાં પહોંચ્યું છે, ત્યારે આપણે પણ એ સંદેશને પોતાના સ્નેહી સ્વજનોમાં, મિત્ર સંબંધીમાં તેમજ શિક્ષિત પ્રશિક્ષિત લોકોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ. એ જ ઋષિ ચિંતન ચેનલ જેતપુર તેમજ ગાયત્રી પરિવાર સર્ગાસણની હાર્દિક શુભકામના. અસ્તુ.